તો સહેરા નગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બાઇક રેલી યોજાઈ હતી અને કાર્યકરોમાં તેમજ મતદારોમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળતો હતો. પંચમહાલ જિલ્લાના સહેરા 124 વિધાનસભા બેઠકના ઉમેદવાર જેઠાભાઈ બરવાડનું ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે નામ જાહેર થતા કાર્યકરોમાં તેમજ મતદારોમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે આજે સહેરા નગર યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના 600-700 જેટલા કાર્યકરો આ બાઇક રેલીમાં જોડાયા હતા. આ બાઇક રેલી સહેરા નગરના માર્ગો પર તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર ફરી હતી. આજરોજ 124 શહેરા વિધાનસભા મત વિસ્તારમાં શહેરા યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં મિનિમમ 600-700 બાઇકો આ રેલીની અંદર જોડાઈ છે. શહેરા વિધાનસભા એ વર્ષોથી ભાજપનો ગઢ રહી છે અને આ વખતે પણ અહીંયા આગળ ભાજપના અમારા 20 વર્ષથી ધારાસભ્ય એવા જેઠાભાઈ ભરવાડ સાહેબ આ વખતે પણ જંગી બહુમતીથી જીતશે તેઓ અમારા યુવા મોરચાની રેલી અને અહીંયાના બહુમતો અહીંના જે મતદારો છે તેમનું કહેવું એવું જ છે. રોજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા શહેરા નગર અને તાલુકાની બાઇક રેલી યોજવામાં આવી છે, જેમાં 600-700 બાઇકોની રેલી દરેક યુવા મોરચાના મેમ્બરો સહિત રેલી સારી એવી યોજી છે અને 20-25 તારીખ સુધીનો જે યુવા મોરચાનો કાર્યક્રમ છે રેલીનો, એ દરેક ગામડે ગામડે દરેક બુથ લેવલે ફરવાનો છે. ઉવેશ શેખ સાથે CN24 ન્યૂઝ પંચમહાલ.